હવે આગળ વાત કરીએ તો નબદાની નબદા જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે જેમાં અત્યાર સુધીમાં 30 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે। નર્મદા જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે જેમાં અત્યાર સુધીમાં 30 જેટલા પોઝિટિવ કેસ થયા છે અને તે પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેસો થયા છે। ત્યારે લોકડાઉનમાં ખેડૂતો ખેતરોમાં જઈ શક્યા ન હતા, હવે અનલોક 1માં છૂટછાટ મળી છે ત્યારે અને છેલ્લા 4-5 દિવસથી નર્મદામાં ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતો ફરી એકવાર ખેતીમાં થયા છે, પણ આ વખતનું દ્રશ્ય કંઈક જુદું જ છે। કોરોનાની ચિંતા ખેડૂતોને અને તેમના વાલસોયા બાળકોને પણ સતાવી રહી છે। નાનોદની ફૂલવાડી ગામે ખેડૂતો તો માસ્ક લગાવીને ખેતરમાં નીકળ્યા છે, પણ પહેલીવાર ખેડૂતોએ પોતાના બળદોને પણ કોરોનાનો ચેપ ન લાગે તે માટે તેમને પણ માસ્ક લગાવાયા છે। તેમને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે પાતરા હવા જાય તેવા કાપડથી મોઢે બંધાયા છે। આમ હવે નર્મદા ખેતરમાં પહેલીવાર ખેતરોમાં ખેડૂત અને બળદ બંને એકસાથે માસ્ક પહેરીને ખેતીમાં કામ કરતા થઈ ગયા છે। વવિયાલા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ભીલ પોતે પણ ખેડૂત હોય તેમણે જણાવ્યું હતું કે અમે અમારા ખેતરમાં ખેતીકામ કરવા માટે આવતા મજૂરોને પણ ફરજિયાત માસ્ક આપી માસ્ક પહેરાવી કામ કરાવીએ, સાથે સાથે દરેકને સેનિટાઈઝર પણ કરાવીએ છીએ। જાતે માસ્ક પહેરી ખેતીકામમાં જોતરાઈ ખેડૂતોને કોરોના જાગૃતિની માર્ગદર્શન પણ આપ્યું હતું। દીપક જગતાપ, જેડેસ્ટી, રાજપીપરા। આજે અમે ઘણા ખેડૂતોને જોયા છે ખેતી કરતા, અને તમે આ જે રીતે ખેતી કરો છો કે બળદોને માસ્ક પહેરાવ્યા છે અને તમે બી પણ રૂમાલ બાંધ્યો છે, તો એના વિશે તમારે કંઈ કહેવું? હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તો અમારા જે બળદ છે મૂંગા પશુઓ એમને પણ કોરોનાની અસર ના થાય, કેમ કે બહારથી બી ગામના ઘણા વ્યક્તિઓ આવે છે તો એના લીધે સાવચેતીના ભાગરૂપે અમે એમને માસ્ક બાંધ્યું છે અને હું પોતે પણ રૂમાલ બાંધ્યો છે ને અમે બળદને કોરોનાની અસર ના થાય એના માટે દરરોજ સેનિટાઈઝ પણ કરીએ છીએ અને દરરોજ પાણીથી નવડાવીએ છીએ, ત્યારબાદ જ અમે ખેતીના કામ માટે અમે ખેતર